સો ગુડ મોર્નિંગ અને આજે છે ત્રણ નવેમ્બર સો આના જેટલા બી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન નીકળતા હશે કરંટ અફેરમાંથી તે આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરીશું અને આ છે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ખૂબ જ મહત્ત્વના પ્રશ્નો જેના જવાબો હું તમને વિડીયોના લાસ્ટમાં અંતમાં જણાવીશ સો આનો પ્રથમ પ્રશ્ન શરૂ કરીએ સો આનો પ્રથમ પ્રશ્ન છે તાજેતરમાં પાંત્રીસમું આસિયન શિખર સંમેલન કઈ જગ્યાએ શરૂ થયું છે સો પાંત્રીસમું એશિયન શિખર સંમેલન એ થાઈલેન્ડની રાજધાની બેન્કોકમાં શરૂ કરવામાં આવ્યું છે મિત્રો સત્તાતરમાં જ થાઈલેન્ડની રાજધાની બેન્કોકમાં પાંત્રીસમાં શિખર સંમેલનની શરૂઆત થઈ છે જે એકથી ચાર નવેમ્બર સુધી એકથી ચાર નવેમ્બર સુધી ચાલશે અને જેનું ઉદ્ઘાટન પ્રયુક્ત ચાન ઓચાએ કર્યું છે જેઓ થાઈલેન્ડના પ્રધાનમંત્રી છે મિત્રો સો આ સંમેલનમાં નરેન્દ્ર મોદીજી ત્રીજીથી ચોથી નવેમ્બરમાં હાજરી આપવાના છે અને એશિયામાં ટોટલ આ એશિયનમાં ટોટલ દસ સભ્યો છે દસ દેશો સભ્યો છે જે મેં અહીં તમને દર્શાવેલા છે અને તમે અહીં તેને ફ્લેક્સ સાથે પણ જોઈ શકો છો આમાં ઇન્ડિયા સામેલ નથી તે મિત્રો તે તમારે યાદ રાખવાની છે ઇન્ડિયા આ દસ દેશોમાં આવતું નથી સો આ વખતની બે હજાર ઓગણીસની થીમ પણ રાખેલી છે શું છે તે પૂછી શકે છે કે એડવાન્સિંગ પાર્ટનરશીપ ફોર ધ સસ્ટેન્ડિબ ડેટી તો તે બહુ તમારે યાદ રાખવાની છે સો થોડુંક રિવિઝન કરીએ તો આપણે જોઈ ગયાની પહેલાંની સમિતિ કે બિરિક બ્રિક્સ સમિતિ જે બ્રાઝિલની રાજધાની બ્રાઝિલ બ્રાઝિલિયા અહીં બ્રાઝિલિયા આવશે બ્રાઝિલિયામાં આ મહિનામાં યોજાશે હજી યોજાઈ નથી હવે છે ત્યારબાદ એસસીઓ સમિતિ જે આપણે ગઈકાલે ચર્ચા કરી ગયા એસસીઓ સમિતિનું ઓગણીસનું સંસ્કરણ કિર્ગિઝસ્તાનની રાજધાની ઇસ્પ્રિયામાં આયોજન થયું છે ત્યારબાદ જીએસ ફ્રાન્સમાં અને જી ટ્વેન્ટી એ જાપાનના ઓસાકામાં યોજા યોજાયું હતું તેટલી બાબત તમારે યાદ રાખવાની છે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન તાજેતરમાં ઓલિમ્પિક બે હજાર વીસ માટે એશિયાના રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે મિત્રો સો મેરી કોમની નિમણૂક કરવામાં આવી છે સો તાજેતરમાં જ મેરી કોમની જાપાનના ટોક્યોમાં આયોજિત ઓલિમ્પિક બે હજાર વીસ માટે એશિયાના બ્લોક માટે એશિયાના બ્લોક માટે રાજદૂત બનાવવામાં આવ્યા છે મિત્રો આ બ્લોકમાં દસ સભ્યો છે અને મેરીકોમ છ વખત વર્લ્ડ ચેમ્પિયન છે તે બાબત તમારે યાદ રાખવાની છે સોડું જી કે થોડુંક રિવિઝન કરીએ જી કે તો આપણે ચર્ચા કરી ગયા છે કે બે બે હજાર વીસના ઓલિમ્પિક છે તે સમર ઓલિમ્પિક હશે અને જે બે હજાર બાવીસના જે વિન્ટર ઓલિમ્પિક છે ચીન રાજધાનીમાં બેઝિંગમાં યોજાશે તે તમારે યાદ રાખવાની છે સો ઓલિમ્પિકની વાત આવી તો ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કો કમિટી તેના પ્રેસિડેન્ટ છે થોમસ બીચ ટ્રેન્ડિંગ ડાયરેક્ટર જનરલ છે ક્રિસ્ટોપિયો ડે કેપર અને હે હેડક્વાર્ટર ક્યાં છે તો સ્વિટ્ઝર્લેન્ડમાં આવેલું છે અને ફાઉન્ડેશન ક્યાં સુધી તો ત્રેવીસ જૂન ઓગણીસો અઢારસો ચોરાણું પેરિસ ફ્રાન્સમાં તો એટલી બહુ બધું તમારે આ પ્રશ્ન પછી યાદ રાખવી જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન તાજેતરમાં વિદ્યુત મંત્રાલય સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે સો તાજેતરમાં વિદ્યુત મંત્રાલયના સચિવ તરીકે સજીવાનંદન સહાયની નિમણૂક કરવામાં આવી છે જો તમે જોઈ રહ્યા છો સજીવાનંદન સહાય જેમની નિમણૂક કરવામાં આવી છે સો રાજકુમાર સિંહ તેઓ રાજ્યકક્ષાના વિજા મંત્રી છે તે તમારે યાદ રાખવાની છે જો રાજ્યકક્ષાના બીજું મંત્રી પૂછે તો રાજકુમાર સિંહ આવશે અને તેઓ સ્વતંત્ર હવાલો ધરાવે છે મિત્રો તો થોડું આમાં પણ રિવિઝન કરીએ તો આપણે હાલમાં ચર્ચા કરી ગયા કે રજનીશ કુમાર તેઓ એસબીઆઈના ચેરમેન છે અને તાજેતરમાં જ તેમને ઇન્ડિયન બેંક એસોસિએશનના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે તો આ નામ યાદ રાખવાનું છે રજનીશ કુમાર તે બે પદો ધરાવે છે એસબીઆઈ એસબીઆઈના ચેરમેન તથા બેંક ઇન્ડિયન બેંક એસોસિએશન અધ્યક્ષ પણ છે ત્યારબાદ છે નાગેન્દ્રનાથ સિંઘ તેઓ ડીબીએમ એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ ધ બોર્ડર મેનેજમેન્ટના સચિવ બન્યા છે તેઓ તમારે યાદ રાખવાની છે જો નેક્સ્ટ ક્વેશ્ચન આગળ વધતા પહેલાં મિત્રો અગર તમને અમારા વિડીયોથી થોડો બી બેનિફિટ થતો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર કરશો શું જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન તાજેતરમાં જાહેર થયેલ ફીફા રેન્કિંગમાં પ્રથમ નંબરે કઈ ટીમ રહેલી છે મિત્રો સો તાજેતરમાં જાહેર થઈ છે જાહેર કાલે થઈ રિસ્ક કરે છે તેમાં ફિફામાં રેન્કિંગમાં પ્રથમ નંબરે હોય તો તે છે બેલ્જિયમ બેલ્જિયમ એ પ્રથમ નંબરે રહેલી છે તો તાજેતરમાં ફીફા રેન્કિંગ જાહેર થયું તેમાં બેલ્જિયમ પ્રથમ ક્રમે છે અને ભારતનું સ્થાન મિત્રો એકસોને છમાં નંબરે છે જે આની પહેલાં એકસોને ચાર નંબરે હતી પરંતુ હવે તે બે ક્રમ નીચે આવી અને એકસોને છ નંબરે આવી ગઈ છે તેઓ તમારે યાદ રાખવાની છે પ્રથમમાં બેલ્જિયમ છે અને ભારત એ એકસોને છમાં સ્થાને છે સો થોડું રિવિઝન કરીએ તો બે વીસ વુમન અં અંડર સેવન્ટી ફિફા વર્લ્ડ કપ એ ભારતમાં યોજાવાનું છે અંડર સેવન્ટી બે હજાર વીસમાં ફિફા વર્લ્ડ કપ ભારતમાં યોજાશે અને ત્યારબાદ જે બે હજાર એકવીસનું ફિફા નવું વર્ વર્લ્ડ કપ યોજાશે તે નવા ફોર્મેટમાં મિત્રો હશે તે આપણે હાલમાં ચર્ચા કરી ગયા છે જેમાં ચોવીસ ટીમો ભાગ લેશે અત્યારે કેટલી છે અત્યારે દસ ટીમો ભાગ લે છે જે ઓલ્ડ ફોર્મેટ છે પરંતુ નવા ફોર્મેટમાં ચોવીસ ટીમો ભાગ લેશે અને તે ચીનમાં યોજાશે મિત્રો એટલી બાબતો યાદ રાખવાની છે અને ફીફા પરિષદના સદસ્ય બનવાવાળા પ્રથમ ભારતીય જે ગુજરાતી છે પ્રફુલ પટેલ પ્રફુલ પટેલ નિયુક્ત કરવામાં આવ્યા છે જેઓ ફિફા પરિષદના સદસ્ય બનવાળા પ્રથમ ભારતીય છે કોણ છે પ્રફુલ પટેલ તો આ બહુ તમારે યાદ રાખવી અને ફિફાની ડિટેલ્સ બાકી તમે જોઈ શકો છો જે ફિફાનું ફૂટબોલ શું થાય છે તો ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ ધ એસોસિએશન ફૂટબોલ થાય છે અને તેને આપણે તેની ફ્રેન્ચ ભાષામાં કહીએ ઓરિજિનલ તો થાય છે તો ફેડરેશન ઇન્ટરનેશનલ ડે ફૂટબોલર એસોસિએશન થાય છે હેડક્વાર્ટર છે સ્વિટરલેન્ડમાં આવેલું છે ઝુરિકમાં અને ફાઉન્ડેશન ક્યારે થઈ ગયું એકવીસ મે ઓગણીસો ચાર ફ્રાન્સમાં અને તેના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ છે સલમાન બિન અબ્રાહીમ અલ ખલીફા એટલી બધું તમારી યાદ આપી જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન સો તાજતરમાં શિવ થાપા અને પુંજા રાણીએ ઓલિમ્પિક ટેસ્ટ ઇવેન્ટમાં કયો મેડલ જીત્યો છે સો તાજતરમાં શિવા થાપા અને પુંજા રાણીએ ગોલ્ડ મેડલ જીત્યો છે ઓલિમ્પિક ટેસ્ટ ઇવેન્ટમાં કહ્યું છે મિત્રો ટેસ્ટ ઇવેન્ટમાં સો ટોક્યોમાં જે યોજાવાની છે ઓલિમ્પિક તેમાં આપણે ઓલિમ્પિક ટેસ્ટ ઇવેન્ટ જઈ રહી છે તેમાં ભારતના બોક્સર શિવા થાપા જે અમે જોઈ રહ્યા છો અને પુંજા રાણી અહીં જોઈ રહ્યા છો તેઓ ગોલ્ડ મેડલ જીત્યા છે સો ચાર વખતના એશિયન ચંદ્રક વિજેતા સિવાય શિવા થાપાએ ત્રેસઠ કિલોની વજનના વર્ગમાં કઝાકિસ્તાનની રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ અને એશિયન બ્રોન્ઝ મેડલ વિજેતા સત્તાલીસ ટોળકા યમને પાંચ ઝીરોથી હરાવ્યા છે અને સી સીવે સીવીએ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે તેવો તમારે યાદ રાખવાની છે ઊંઝા રાણીએ સેવન્ટી ફાઇવ કિલો કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે મિત્રો બંનેની કેટેગરી યાદ રાખવાની છે ઊંઝા રાણીએ ઓસ્ટ્રેલિયાની કેટલીન પાર્કરને ચાર એકથી હરાવ્યા છે અને ગોલ્ડ મેડલ વિજેતા બન્યા છે તો એટલી તો તમારે યાદ રાખવી જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન ન્યૂઝ ફટાફટ સો તાજેતરમાં કઈ ભારતીય એરલાઇને વિમાન પર એક ઓમન ઓમનું ચિહ્ન બનાવ્યું છે ઓમકારનું ઓમનું ચિહ્ન બનાવવામાં આવ્યું છે સો તાજેતરમાં જ બે પાંચસો ને પચાસ મી જન્મજયંતિ ગઈ છે ગુરુ નાનકની સો તેના યાદમાં એર ઇન્ડિયાએ તેના સાતસોને સિત્યા સિત્યાસી જે નંબરનો છે સાતસો સિત્યાસી લાઈન સાતસો સિત્યાસી ઓઇલ લાઈન પ્લેન છે તેમાં તેઓએ ઓમનું ચિહ્ન કરાવ્યું છે જે તમે અહીં જોઈ રહ્યા છો તમને ખ્યાલ આવી હશે ત્યાર પછી તાજેતરમાં પ્રથમ ખાદ્ય કેન્દ્ર ઉદઘાટન ક્યાં કરવામાં આવ્યું છે તો તમિલનાડુ ખાતે કરવામાં આવ્યું છે જ્યાં પ્રથમ દેશનું ખાદ્ય કેન્દ્ર થયું ઉદઘાટન થયું છે એટલે બધું તમારે યાદ રાખવી ત્યાર પછી તાજતરમાં ગ્લોબલ આયુર્વેદ સમિતિ બે હજાર ઓગણીસનું ઉદ્દઘાટન કોને કર્યું છે સો તાજેતરમાં ગ્લોબલ આયુર્વેદ સમિતિ બે હજાર ઓગણીસનું ઉદ્દઘાટ એ હરીફ મોહમ્મદ ખાને કર્યું છે જેઓ કેરળના રાજ્યપાલ છે અને આ જે આયુર્વેદ સમિતિ બે હજાર ઓગણીસનું ઉદઘાટન પણ કેરળ ખાતે જ કરવામાં આવ્યું છે તો તે બહુ તમારે યાદ રાખવાની છે સો કેરળની વાત આવી તો કેરળની રાજધાની છે તિરુવનંતપુરમ તેના સી એમ છે પી વિજયાન અને ગવર્નર મેં તમને અહીં દર્શાવેલા છે કોણ છે હારીફ મોહમ્મદ ખાન જેવો નવાજ હાલમદ નિયુક્ત કરવામાં આવ્યા છે તેવા તમારે યાદ રાખવાની છે ત્યારબાદ છે તાજેતરમાં દુનિયાનો પ્રથમ બ્લોક ચેઇન આધારિત પ્રથમ કાર્બન ટ્રેન્ડિંગ એક્સચેન્જર કયા દેશમાં શરૂ કરવામાં આવ્યું છે મિત્રો તો સિંગાપુરમાં ગ્રહમાં આવ્યો છે જે દુનિયાનો પ્રથમ બ્લોક ચેન આધારિત પ્રથમ કાર્બન ટ્રેન્ડિંગ એક્સચેન્જર છે તેઓ તમારે યાદ રાખવાની છે અને બાકીની ડિશ તમે સિંગાપુરની અહીં જોઈ શકો છો સો અગાઉની પ્રશ્નમાં પૂછાયેલા ખૂબ જ મહત્ત્વના પ્રશ્નો હોય છે ચર્ચા કરી લઈએ સો પ્રથમ પ્રશ્ન છે સૂકો બરફ કોને કહેવામાં આવે છે નીચેમાંથી સો ઘન કાર્બન ડાયોક્સાઇડ જે ઘન સ્વરૂપમાં હોય છે કાર્બન ડાયોક્સાઇડ તે સૂકો બરફ કહેવામાં આવે છે ત્યારબાદ છે વાનખેડે સ્ટેડિયમ કયા શહેરમાં આવેલું છે મિત્રો સો વાનખેડે સ્ટેડિયમ એ મુંબઈ ખાતે આવેલું છે મિત્રો એ મુંબઈમાં આવેલું છે ત્યારબાદ છે રૂઢિપ્રયોગનો અર્થ લખો કાક કાકરો કાકરો નાખવો સો અડચણ ઊભી કરવી થાય છે મિત્રો તે તમારે યાદ રાખવાની છે ત્યારબાદ છે બે કે તેથી વધુ રાજ્યો વચ્ચે એક જ વડી અદાલતની સ્થાપના કરવી સત્તા કોની પાસે છે મિત્રો આ પ્રશ્ન આવા પ્રશ્નો વારંવાર ઊભી પૂછાય છે અને ઘણા લોકો કન્ફ્યુઝ થઈ જાય છે તો બેથી તેથી વધુ રાજ્યો વચ્ચે એક જ વડી અદાલત સ્થાપવા સ્થાપવા કરવાનો સત્તા એ સંસદ પાસે છે તમને ખ્યાલ જ હશે કે આપણા જે પંજાબ ને હરિયાણા છે તેની એક સંયુક્ત વડી અદાલત જે ચંદીગઢમાં આવેલી છે તે તમને ખ્યાલ છે ત્રણેય વચ્ચે એક જ અદાલત છે ત્યારબાદ છે એમએસ પાવર પોઈન્ટમાં સ્લાઇડ શો શરૂ કરવા માટે કઈ ફંક્શન કી યુઝ થાય છે આપ કોમ્પ્યુટરનો પ્રશ્ન છે તો એમએસ પાવર પોઈન્ટમાં સ્લાઇડ શો શરૂ કરવા માટે એફ ફાઈવ કીનો યુઝ થાય છે મિત્રો આ બહુ તમારે યાદ રાખવી સો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને જરૂરને જરૂર કરો કરશો જેથી અમને આવા જ વિડીયો બનાવવાનો પ્રોત્સાહન મળે સો હેવ એ નાઇસ ડે